માધવપુર ગેડના મેળામાં લોકોમાં આનંદની લાગણી, વિવિધ આયોજનો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા. હાલો, મારું નામ રામીબેન સુવા. ભાટગામની બાજુમાં, માંગરોળની બાજુમાં ભાટગામ નિવાસી. અહીં અમે દર વર્ષે મેળામાં આવીએ. મેળો બહુ સારો ભરાય. રૂક્ષમણીના કૃષ્ણ ભગવાનના લગ્ન વઢો વરાય. સાદો મેળો હોય, અવાર તો બહુ સારો મેળો, જોવાની મજા આવે. બધું અવારના વરસમાં તો આ બધું સરકારી બેઠું બહુ સારું છે. બધાને બહુ માણસને મજા આવે. રામનવમીના દિવસે માધવપુરમાં કૃષ્ણ રૂક્ષ્મણીના વિવાહનો પ્રસંગ આપણા ગુજરાત સરકાર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા આપણા દીર્ઘદ્રષ્ટા નરેન્દ્રભાઈ મોદી સાહેબની દીર્ઘદ્રષ્ટિના લીધે અહીં માધવપુરનો માંડવો અને જાદવપુરની જાણ કૃષ્ણ પરણવા રૂક્ષ્મણીને જાય, જે આજે અહીં સરકારશ્રી દ્વારા, લલિત અકાદમી ગુજરાત દ્વારા અહીં રેત શિલ્પનો આ કાર્યક્રમ કરવામાં આવેલ છે. અને એમાં મારા હાથે મને સૌભાગ્ય મળ્યું છે કે મારે અહીં એમાં આવવાનું થયું. અને રેત શિલ્પ દ્વારા જે અહીં આકાર કંડારેલા છે, કૃષ્ણ રૂક્ષ્મણી, શ્રી રામ ભગવાન, લોકો અહીં જે આવે છે એ આના દર્શન કરશે. અને દ્રષ્ટિ સાતત્યનો નિયમ કે ખાલી સાંભળવું હોય પણ તમે કૃષ્ણ રૂક્ષ્મણીના વિવાહ, કૃષ્ણની બાંસુરી, રાધે કૃષ્ણ, ગણપતિ દાદા એ બધું જોઈ અને લોકોને પણ અંદર ભાવ પ્રગટ થાય છે. અને ખરેખર આવા કાર્યક્રમો કરવાથી જે આપણા લોકમેળા યોજાય છે એમાં બીજું બધું તો હોય છે પણ આ કન્સેપ્ટ ખૂબ સરસ રાજ્ય સરકારનો છે. એના માટે થઈને હું રાજ્ય સરકારને અભિનંદન પણ આપું છું અને લોકોને પણ આમાં વધુમાં વધુ આવી અને આનો લાવો લેવા માટે હું વિનંતી કરું છું. અને રામનવમીની પાવન પર્વની મંગલ શુભકામનાઓ આપું છું સૌને. આજના પાવન પર્વે મને નરેન્દ્રભાઈની એક ભારત શ્રેષ્ઠ ભારત અને સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ સાથે આપણે માન્ય નરેન્દ્રભાઈનો જે સંકલ્પ છે કે આપણો ભારત એ વિકસિત ભારત બને, શ્રેષ્ઠ ભારત બને, એના અનુસંધાને હમણાં મારા પહેલાં જ બેનશ્રી કહેતા હતા કે જ્યારે માન્ય નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા પછી પૂર્વાંચલ રાજ્યોને એમ થયું કે અમે ભારતના જ રાજ્યો છીએ. ત્યાં સુધી એમને કોઈ જીતની ગણતરી ભારતમાં ગણવામાં ન આવે. આ તમે જોઈ શકો છો કે કેવી પરિસ્થિતિ અને એ પરિસ્થિતિમાંથી આપણે માન્ય નરેન્દ્રભાઈના સંકલ્પથી એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. ત્યારે આ મેળા થકી આપણે દરેકે દરેક આજે ગુજરાતમાં માધવપુરા ગેડના મેળાથી સાથે સાથે અત્યારે સૌરાષ્ટ્ર તરાવલીનું સંગમ પણ આપણે ગુજરાતમાં કરવા જઈ રહ્યા છીએ.